જસદણમાં પેટા ચૂંટણી જીતવા ભાજપ અને કોંગ્રેસે એડી ચૂંટણીનું જોર લગાવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ કોંગ્રેસના 80 ધારાસભ્યોએ ઘરે ઘરે જઈને મતદારોને મળ્યા. પ્રચારના અંતિમ દિવસે પણ ભાજપ કોંગ્રેસના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. અમરેલીમાં વધુ 3 સિંહના મોત થયા. સાવરકુંડલાના બોરાલા ફાટક પાસે ગુડ્સ ટ્રેનની અડફેટે 3 સિંહના મૃત્યુ થયા. અગાઉ પણ ટ્રેનની અડફેટે સિંહો મોતને ભેટી ચૂક્યા છે. ત્યારે જીવ થયા પ્રેમીઓમાં શોકની લાગણી. સાવરકુંડલાના બોરાલા નજીક જેટ ટ્રેક પર સિંહો કપાયા. તે જ વિસ્તારમાં સિંહો એક મારણ પણ કર્યું હતું અને ત્યારબાદ વાડીમાંથી સિંહો રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે 6 પૈકી 3 સિંહ, જેમાં એક સિંહ અને 2.5 વર્ષના બચ્ચા ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ પામ્યા. સિંહોના મૃત્યુ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશે કહ્યું કે સિંહોના મૃત્યુ માટે જવાબદાર સરકાર અને વન વિભાગ છે. વન વિભાગે સિંહોની યોગ્ય જાળવણી નથી કરી. અગાઉ પણ સિંહોના મૃત્યુ અંગેની વાત છુપાવવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે સિંહોને લઈને મોટી મોટી જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં સિંહોનું ધ્યાન રખાતું નથી. સરકાર સિંહો પાછળ જાહેર કરેલા નાણાં ક્યાં વપરાય છે અને સિંહોની પજવણી કરનાર કોણ છે તેનો જવાબ આપે. સુરત બિટકોઈન કૌભાંડના આરોપી તેજ જોતાશનની ઓફિસે સુરત સીઆઈડીએ દરોડા પાડ્યા. સીઆઈડી દરોડા પાડીને કૌભાંડને લગતા પુરાવાઓ એકઠા કરવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. તપાસ દરમિયાન કૌભાંડ મામલે અનેક મહત્વના પુરાવા મળ્યા હોવાની માહિતી. જૂનાગઢના મંત્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં વિવાદનો મધપૂડો ચંચેડાયેલો છે. છેલ્લા 30 વર્ષથી ગુરુકુળનું સંચાલન કરતા સ્વામી શ્રીજીશ્વરૂપ સ્વામી અચાનક ગુરુકુળ છોડી ગયા છે. આ બાબતે ગુરુકુળના ટ્રસ્ટી મંડળે ઠરાવ કરી ફરાર સ્વામી સાથે સંસ્થાના નામે કોઈ વ્યવહાર ન કરવા હરિભક્તોને અપીલ કરી. સુરતમાં ફાયર સેફટી નહીં રાખનારા ટ્યુશન ક્લાસીસ સામે ફાયર વિભાગે લાલાંગ કરી છે. રાંદેર અડાજણ મજૂરા વિસ્તારમાં ફાયર સેફટી નહીં રાખતા ટ્યુશન ક્લાસીસને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ. રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે ટ્રાફિક વિભાગે લાલાંગ કરી છે. આ માટે શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજાયા. તે નિયમો બદલાતા હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. લાયસન્સ કેન્સલ થવાથી લઈને એફઆઈઆર સુધીની કાર્યવાહી થઈ શકે. અમદાવાદના વાડજમાં આવેલી પ્રસ્ટીન ઇન્ડિયા કંપનીનો ડેટા હેક થયો છે અને આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હેકર્સે ફાઇલ્સ મેળવવા માટે કંપનીને મેસેજ કરી બિટકોઇનમાં પેમેન્ટ કરવાની ધમકી આપી. ગોંડલના નવલખા પેલેસમાં રૂપિયા 10 લાખની એન્ટીક વસ્તુઓની ચોરી થઈ. રાજવી કાળમાં મહારાજા સર ભગવતસિંહજીને ભેટમાં મળેલી ચાંદી તેમજ પીળી ધાતુની અમૂલ્ય વસ્તુની ચોરી કરી તસ્કરોએ પોલીસનું નાક કાપ્યું. ગોંડલ રાજવી પરિવાર દ્વારા નવલખા પેલેસ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવ્યું તે દરમિયાન ચોરી થઈ. બનાસકાંઠામાં બાબરના રૂની ગામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો. એક વ્યક્તિનું મૃત્યુ થયું જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે કારની ટક્કર બાદ બાઇક ચાલકની હત્યા કરવામાં આવી. અગાઉ બંને પક્ષે સુઈગામના કટાવ ગામની ડેરીની સાધારણ સભામાં બબાલ થઈ હતી. અમદાવાદના નિવરાણીપમાં આવેલા આશરે 10ના બિલ્ડર સામે તેના જ કોન્ટ્રાક્ટરે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બિલ્ડર કેવલ મહેતાએ ફરિયાદી કોન્ટ્રાક્ટર સાથે 9 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીએ બિલ્ડર સામે ઉઘરાણી કરવા બાદ પણ પૈસા આપતા ન હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ પૈસા લેવા જાય ત્યારે બિલ્ડર તેના બાઉન્સર્સ પાસેથી માર મારવાની ધમકી આપતો હોવાનો પણ કોન્ટ્રાક્ટરે આક્ષેપ કર્યો. જેને લઈને કોન્ટ્રાક્ટરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં બિલ્ડર કેવલ મહેતા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. દુકાનોના શટર તોડીને ઘરફોડ ચોરી કરતી ગેંગના 2 આરોપીઓને સુરત એલસીબીએ ઝડપી પડ્યા છે. પોલીસે બાતમીના આધારે બંને આરોપીને કડોદરા ચરસા નજીકથી પકડી પડ્યા છે. મોબાઈલ ફોન, મોબાઈલ એસેસરીઝ અને બાઇક મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. પૂછપરછ દરમિયાન તેમણે રાજ્યના અનેક શહેરોમાં કુલ 17 ઘરફોડ ચોરીને અંજામ આપ્યું હોવાનું કબૂલ્યું હતું અને તેઓ આ ઘટનાને અંજામ આપ્યા બાદ સીસીટીવી અને ડીવીઆરને પાણીમાં નાખી દેતા હતા. થોડા સમય અગાઉ બારડોલીમાં ચોરી કર્યા બાદ આરોપીઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા, જેના આધારે પોલીસે તેઓને ઝડપી પાડ્યા. 582 કરોડ રૂપિયાના જંગી ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ નવનિર્મિત
19 બાળ દિવસ હોસ્પિટલનું 17મી જાન્યુઆરીએ લોકાર્પણ થવાનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે હોસ્પિટલનું લોકાર્પણ કરાશે. અમદાવાદમાં એક નવો અલ્ટ્રા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ 13,000 પ્રતિ ચોરસ ફૂટના ભાવે 18 કરોડમાં વેચાયો. અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોંઘો એપાર્ટમેન્ટનો સોદો થયો. એપાર્ટમેન્ટ સલામતી અને કોમન એમિનિટીઝને પગલે શ્રીમંત વર્ગની પ્રથમ પસંદ બની ગયો છે. સુરેન્દ્રનગરમાં ભાઈમંદિર રોડ પર કાય અને આકરાએ તોફાન મચાવતા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું, જ્યારે 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. પાલિકા તંત્ર અને જીવદયા પ્રેમીઓએ બંને પશુઓને પાંજરે પૂર્યા. સુરેન્દ્રનગરના વઢવાણના મુખ્ય બજારમાં આખલાઓ વચ્ચે યુદ્ધ જોવા મળ્યું. રાતના સમયે 2-3 આખલાઓ વચ્ચે યુદ્ધ થયું. જોકે સદનસીબે આખલાઓની લડાઈમાં કોઈ જાનહાનિ નથી, પરંતુ રસ્તા વચ્ચે જ આખલાઓ વચ્ચે યુદ્ધ થતા આસપાસના લોકોએ એ રસ્તેથી જવું પણ મુશ્કેલ અને ભયજનક બન્યું હતું. નર્મદાના કેવડિયામાં આગામી 8મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે. પ્રવાસન નિગમના MDA નર્મદાના કલેક્ટરને આયોજન માટે પત્ર લખ્યો છે. જિલ્લા કલેક્ટરે આ અંગે 28 ડિસેમ્બરે અધિકારીઓની બેઠક બોલાવી છે, જેમાં આયોજન માટે ચર્ચા કરાશે. ગીર સોમનાથના પ્રભાસ પાટણ ખાતે રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો, જેમાં સદભાવના ગ્રાઉન્ડ ખાતે 8 દિવસની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરાયું. રસ્સાખેંચમાં કુલ 35 જિલ્લાના રમતવીરો વ્યસનમુક્તિના હેતુ સાથે સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે અને રોજ અલગ અલગ વયજૂથની ટીમ વચ્ચે રસ્સાખેંચ થશે. ધોરાજી ખાતે દરબારગઢમાં આવેલી મામલતદાર કચેરીમાં અરજદારો સરકારી કામે કચેરીએ જતા પહેલા જ ભય અનુભવે છે. કચેરી જર્જરિત હાલતમાં છે, ગમે ત્યારે ધરાશાય થઈ શકે છે. કર્મચારીઓ અને નાગરિકો જીવના જોખમ હોવા છતાં તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું. અમરેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારી અને આધુનિક સુવિધા મળવાનું શરૂ થઈ ગયું છે. અગાઉ 20માંથી 18 વિભાગ બંધ રહેતા હતા, પરંતુ જ્યારથી હોસ્પિટલનું સંચાલન ખાનગી ટ્રસ્ટે હાથમાં લીધું ત્યારથી હોસ્પિટલની સ્થિતિ સારી થઈ ગઈ છે, જે ગરીબ દર્દીઓ માટે રાહતની વાત. જામનગર શહેરમાં વિવિધ યોજના અંતર્ગત શહેરમાં આવાસો તૈયાર કરવામાં આવ્યા, પરંતુ 200થી વધુ આવાસો ખાલી. જે આવાસોના લાભાર્થીઓના મળતા ફોર્મ ભરવાની મુદતમાં વારંવાર વધારો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ મહાનગરપાલિકાએ વધુ આવાસો તૈયાર કરવાનું આયોજન કરી નાખ્યું છે. રાજ્યમાં આજે ઠંડીનું પ્રમાણ ઘટ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાને કારણે ઠંડી સતત વધી રહી છે. ડીસામાં 8.4 ડિગ્રી અને નલિયામાં 6.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન. તો અમદાવાદમાં ગઈકાલની સરખામણીમાં આજે ઠંડી વધી. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં 11.2 ડિગ્રી. ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે, તો ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન 5.9 ડિગ્રી નોંધાયું. જૂનાગઢમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું.